મને અમદાવાદ ને એક છોકરો મળ્યો હતો બત્રીસ ની ઉંમર મને કહે કે મારા નથી થતા મેં કીધું કારણ મને કહે કે એક ઠેકાણે જોવા માટે ગયા બરોડા અને બરોડામાં ગયા પછી અમને બંનેને એકલા બેસાડ્યા અડધો પોણો કલાક મેં મીટિંગ કરી અને પછી મેં બહાર નીકળ્યા છોકરી વાળાએ કીધું અમે તમને આવતીકાલે જવાબ આપીએ અને આવતીકાલે જવાબ ના માં આવી ગયો મારા મમ્મી પપ્પાએ એમને પૂછ્યું પણ કારણ તો બતાવો અમારો દીકરો બધી રીતે રંગે રૂડો રૂપાડો રાજકુમાર જેવો ને છતાંય તમારી દીકરીએ ના કેમ પાડી ત્યારે કીધું કે મારી દીકરીનું કેવું એમ છે અમે બંને પોણો કલાક બેઠા પણ આ છોકરાએ મને ટચ પણ ના કર્યો કેટલી હદે આપણે નીચે ઉતર્યા છે છોકરીએ પાડ માનવો જોઈએ કે આવો સજ્જન છોકરો ક્યાં મળે એન્ગેજમેન્ટ નથી થયા ખાલી પહેલી મીટિંગ અને ટચ કેટલા દ્રષ્ટાંત આપું ભલું હશે તો આ સભામાં એક છોકરો બેઠો હશે મને કે મારા સાહેબ એક છોકરી નું નક્કી કર્યું છોકરી અમારું સાસરું એટલે કે એનું એનું સાસરું અમારું ઘર જોવા માટે આવી ઘર જોયા પછી છોકરીએ ના પાડી દીધી અને પૂછવામાં આવ્યું છોકરીને કેમ તારા ઘરમાં ફર્નિચર જેવું કંઈ છે જ નહીં મેં કીધું એને કેવું તું ને તું ફર્નિચર આરે પરણવાની છો કે મારી આરે પરણવાની શું શું નખરા ચાલ્યા છે કેટલી વખત નહીં છે ઉતરવાનું મેં તો એવું સાંભળ્યું છે એ લોકોની પણ કેટલીક આર્ગ્યુમેન્ટ હોય છે કડક નિયમાવલી હોય છે અમે અમે લગ્ન કરીને આવીએ પછી અમને છૂટા કરી દેજો બધા નિયમ આવ નહીં રહી શકે અમને એક ફ્લેટ અલગ આપી દેજો અમારી દીકરી જ્યારે લગ્ન કરીને તમારે ત્યાં આવે ને એને જોબ કરવાની છૂટ આપજો સાચી વાત છે ઘરમાં બે થી મેમ્બર વધારે નથી જોઈતા ઘરમાં જોબ કરવા માટે તો જોઈશે આટલું ભણ્યા પછી અમે જોબ ન કરી અમારું ભણંદુ કામનું શું જેમ જેમ સત્સંગ છૂટતો ગયો છે તેમ સડા પ્રવેશતા આટલું સ્વામી વિવેકાનંદ એકવાર લંડન લંડન ની અંદર ગોરિયા એમને પૂછ્યું તમારી ઇન્ડિયન્સ બહેનો ક્યારે હાથ કેમ નથી મિલાવતી હજી આપણા સમાજમાં સચવાયું એ લોકો તો હક કરવા સુધી પહોંચી ગયા આપણે હાથ પણ નહીં મિલાવે આપણા બેનો કદાચ બહુ બહુ તો કોઈ પરિચિત વ્યક્તિ મળશે તો દૂરથી શું કરવાનું પ્રણામ લંડન વાળા ગોરિયા એ વિવેકાનંદને પૂછ્યું કે તમારી ઇન્ડિયન બહેનો હાથ કેમ ના મિલાવે હાથ મિલાવવામાં શું જાય વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો તમારા લંડન ના રાણી છે ને એલિઝાબેથ એ કોઈ સામાન્ય વ્યક્તિની સાથે હાથ મિલાવે ખરી ના અમારા રાણી કોઈની સાથે હાથ ના મિલાવે તમારી જો રાણી છે ને તો અમારી ઇન્ડિયન્સ બહેનો છે ને બધી મહારાણી છે એ કોઈની કોઈની સાથે સાથે હાથ નહીં તમારી રાણી તો ખાલી સામાન્ય વ્યક્તિ સાથે હાથ ના મિલાવે અમારી દેશની બહેનો તો મહારાણી છે કોઈની સાથે હાથ ના મિલાવે આ એ દેશ છે ક્યારેક ક્યારેક મને એમ લાગે છે કે વડીલોને એમ થતું હશે કે આપણા દીકરાને આપણે સંસ્કાર આપીને બહુ મોટી ભૂલ તો નથી કરી નાખી ત્રીસ બત્રીસ ને પાંત્રીસ સુધી જ્યારે ઠેકાણા ન પડતા હોય ને એક ધર્મના કારણે એ ચોવિયાર કરે છે એ પૌષદ કરે છે એ પર્યુષણ કરાવવા જાય છે એ સવારે વિહાર સેવામાં જાય છે ખતમ થઈ ગઈ વાત સાધુની ક્યાંય જરૂર જ નથી તમને સાધુ જોઈએ ચોમાસા માટે તમને સાધુ જોઈએ છરી પડતા સંઘ માટે તમારે ઉપદાન કરાવે તમને સાધુ જોઈએ તમારે નવપતની ઓળી કરાવી તમારે જોઈએ તમારે પાલિકામાં નવ્વાણું બોલો બોલો તમને પર્યુષણ માટે સાધુ જોઈએ તમને પ્રતિક્રમણ કરાવવા માટે સાધુ જોઈએ હું તો ઘણી વખત કહેતો હતો કે ભગવાન નકરા માટે અને સાધુ વકરા માટે તમારા સ્વાર્થ માટે તમને સાધુ જોઈએ તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો બાજુમાં સાધુ નહીં જોઈએ जेम साधु साधवी नी कंपनी छूटती गई आप पात्रिस गाम ना घणा गाम में अमे बिहार करया हमें चांगा गया पाड़गोल गया मेलाव गया डबोई गया पछी नड़ियाद गया नरोडा गया बोलो बोलो नरसंडा गया हाथीजण गया रामोल गया बारेलडी गया बांधणी गया बारिया गया नानी रामोल गया डपो गया ખાંદલી ગયા એક એક ગામોમાં અમે જતા ને ત્યારે અમને યાદ છે આથી પાંત્રીસ વર્ષ પહેલા અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ સાથે અમે ખંભાત જયારે જતા ને નડિયાદ થી ખંભાતના વિહાર ની અંદર આ પાંત્રીસ ગામ સમાજની અંદરથી અંદર થી જયારે વિહાર કરતા હતા એક એક ગામના લેવા આવતા એક એક ગામે મૂકવા આવતા હતા આ એ ગામ હતો આ એ સમાજ હતો અને તમે ગામ છોડીને જેવા શહેરમાં આવ્યા બધું જ છોડી દીધું બહુ બહુ દેરાસર ઉભું રાખ્યું

ગઈકાલે ઉપાસ્ય છૂટી ગયો આવતીકાલે કદાચ દેરાસર છૂટી જવાનું